गुड मॉर्निंग गर्ल्स एंड बॉयज। आज आपणे धोरण 4 માં જેમાં આપણે એક્ટિવિટી 30 છે 13 તેમાં આપણે અભ્યાસ કરીશું અને એ છે નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો જેમાં આપેલું છે જમ્બો મીટ્સ મોન્ટી એટલે કે જમ્બો મોન્ટી મીટ્સ એટલે કે મળવું અને મોન્ટી એટલે કે વાંદરો છે અહીંયા જમ્બો એટલે હાથી મીટ્સ એટલે મળવું અને મોન્ટી એટલે વાંદરો એટલે કે હાથી વાંદરાને મળે છે બરોબર તો હવે આપણે એ જોઈએ કે અહીંયા શું આપવામાં આવ્યું છે તો કે બમ બમ બમરારા જમ જમ જમરારા બમ બમ બમરારા જમ જમ જમરારા એટલે અહીંયા કહેવામાં આવ્યું છે એક શબ્દ છે અને અહીંયા એક એ લોકો ગાય છે બમ બમ બમરારા ને જમ જમ જમરારા આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ એટલે આઈ એટલે કે હું શું કહેવામાં આવ્યું છે કે આઈ એટલે કે હું એટલે કે હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે ડ્રમ એટલે કે ઢોલ એટલે કે અમે મારા ડ્રમ સાથે આવ્યા છીએ વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે અમે લાંબેથી આવીએ છીએ ફક્ત થોડી મજા કરવા શું કરવા તો કે થોડી મજા કરવા બરોબર હવે આપણે અહીંયા જોઈએ લુક એટ ધ સર્કલ અહીંયા આપણે જોઈએ લુક એટ ધ સર્કલ એલિફન્ટ્સ એટલે કે આ સર્કસ છે એમાં એલિફન્ટ સર્કસ તો આપણે ખબર જ છે કે જ્યાં અલગ અલગ કરામત થતી હોય એને કહેવાય છે સર્કસ એટલે એને ત્યાં હાથીઓ છે અહીંયા જો તમે જોઈ શકો છો દેખાય છે ને કે સર્કસના હાથીઓને તમે જુઓ ધે આર જમ્બો મમ ધે આર જમ્બો મંબો અને રંબો આ ત્રણ આપેલા છે કોણ કોણ આપેલા છે તો કે ત્યાં મંબો જમ્બો અને રંબો આ ત્રણ વ્યક્તિ આપેલા છે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ મિડલ એટલે કે વચ્ચે કે જમ્બો છે તે વચ્ચે ઊભો છે હી હેઝ અ ડ્રમ એટલે કે તેની પાસે શું છે ઢોલ છે શું છે ઢોલ હી ઇઝ અ વેરી નોટી એટલે કે તે ખૂબ જ તોફાની છે અહીંયા નોટી એટલે શું થાય તોફાની નટખટ બરોબર હવે આપણે આગળના પેજ ઉપર જોઈએ પછી અહીંયા છે નાવ ધ સર્કસ ઇઝ ઓવર એટલે કે હવે સર્કસ છે તે પૂરું થઈ ગયું છે જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ એટલે કે જમ્બો છે તે તંબુની અંદર છે ટેન્ટ એટલે કે તંબુ હી ઇઝ અ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ એટલે કે તેણે ટેન્ટની બહાર જોયું હી ઇઝ અ હંગ્રી હી વેન્ટ કમ ફૂડ એટલે કે તે ભૂખ્યો થાય છે અને તેને કંઈક ખાવાનું જોઈએ છે શું જોઈએ છે ખાવાનું ઓ ધેર આર સમ નાઇસ બનાનાસ એટલે કે ઓહો આ સરસ કેળા છે બટ હાઉ કમ કેન જમ્બો ગેટ ધેમ પણ જમ્બો તે કઈ રીતે મેળવશે એટલે તમે જોઈ શકો છો કે ટેન્ટની બહાર જુએ છે અને એને કેળા દેખાય છે શું દેખાય છે કેળા દેખાય છે એટલે તે કહે છે કે ઓહો કેવા સરસ મજાના બનાના એટલે કે કેળા છે પણ હું તેને કઈ રીતે લઈશ પછી અહીંયા આપેલું છે નાવ જમ્બો ઇઝ રનિંગ અવે એટલે કે હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે એટલે કે તે બહાર નીકળે છે ફ્રોમ ધ સર્કસ ઓલ ધ સ્લીપિંગ શાઓ સડન્ટલી એટલે કે બધા છે તે શાંતિપૂર્વક સૂતા છે સાઉન્ડલી એટલે કે શાંતિપૂર્વક જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ એટલે કે જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ તે ઘંટડીને પકડી રાખે છે એટલે કે એના આગળ એક ઘંટડી છે એટલે વાગે નહીં એટલે તેને હોલ્ડ એટલે કે પકડી રાખે છે એટલે જેથી ઘંટડી વાગે નહીં ધ નોઇઝ વિલ વેક અપ એવરી વન એટલે કે જેનાથી કોઈ લોકો જાગી જાય નહીં અને આના અવાજથી તો આવી રીતે એને એવું થાય છે કે કોઈ આના અવાજથી જાગે નહીં બરોબર તો એ હોલ્ડ કરી રાખે છે હવે આપણે આગળના પેજ ઉપર જોઈએ જ્યાં આપ્યું છે નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી એટલે કે હવે જમ્બો છે એ કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક આવે છે હી લવ્સ બનાનાઝ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ એટલે કે તેને કેળા ખૂબ જ ભાવે છે અને તે ભૂખ્યો પણ થાય છે
વોટ ઇઝ ધ જમ્બો ડુઈંગ નાઉ, એટલે કે ઓહો હવે જમ્બો શું કરી રહ્યો છે. હી કેન નોટ રીચ ધ બનાનાઝ, એટલે કે તે કેળાઓ સુધી પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ, એટલે કે તે ખૂબ જ ઊંચા છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી, હી ઇઝ શેકિંગ ધ ટ્રી હિયર, એટલે કે તેણે શું કર્યું કે તેણે જોરથી ઝાડને હલાવવાનું ચાલુ કર્યું. હી થિંક્સ ધ બનાનાઝ વિલ ફીલ ડાઉન ફ્રોમ ધ ટ્રી, એટલે એણે વિચાર્યું કે હું વૃક્ષને જોર જોરથી હલાવીશ તો બધા કેળા છે તે નીચે પડશે. બરોબર, હવે આપણે આગળ જોઈએ. તો હવે શું થાય છે, બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, પણ તમને ખબર છે બનાનાના ઝાડ ઉપર કોણ સૂતું છે. વેલ ઇટ ઇઝ અ મંકી, કોણ છે ત્યાં, તો કે ઠીક છે તે વાંદરો સૂતો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી, અને તેનું નામ મોન્ટી છે. શું નામ છે એનું, મોન્ટી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી, એટલે કે જમ્બો છે તેણે મંકીને જોયો નહીં. સી એટલે કે જોવું, એટલે કે તેણે જોયો નહીં. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ, અને તેણે જોર જોરથી ઝાડને હલાવવાનું ચાલુ રાખ્યું. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન, અને પછી વાંદરો છે તે નીચે પડી રહ્યો છે. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ, અને એક્ઝેક્ટ બરોબર ક્યાં પડ્યો, તો કે જમ્બોના માથા પર, બરાબર જમ્બોના માથા પર વાંદરો પડ્યો. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ, ધે બીકમ ફ્રેન્ડ્સ, અને જમ્બો બૂમ પાડે છે અને હસે છે, અને તેઓ મિત્રો બની જાય છે, એટલે કે તેઓ ખાસ ફ્રેન્ડ બની જાય છે. આવી રીતે જમ્બો અને મોન્ટી બંને એકબીજાને મળે છે. બરોબર વિદ્યાર્થીઓ, તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું છે કે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું.